नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 9 में विज्ञान विषय में प्रकरण 14 एनु नाम है नैसर्गिक स्रोत, बराबर है। एना माटे लैक्चर 7मो है। तो आ 7मा लैक्चर की अंदर आप हवानु प्रदूषण एटले शू अने हवाना प्रदूषण माटेनी असरो जणावो एना विषे आपणे समजवुं छे। तो पहेला हवानु प्रदूषण एटले शू, तो तमने ख्याल छे कि हवानी अंदर घणा बधा वायुओ छे, कार्बन डायोक्साइड, नाइट्रोजन, सल्फर डायोक्साइड, बराबर छे, ऑक्सिजन, बराबर, नाइट्रोजन, जुदा जुदा वायुओ छे। तो मित्रों, तमने ख्याल हशे कि ज्यारे तमे अश्मी बळतणनु दहन करो छो, अश्मी बळतण एटले के कोलसो अने पेट्रोलियम, એનું તમે જ્યારે દહન કરો છો, તો દહન કરો છો એટલે કે જ્યારે તમે સળગાવો છો, તો સળગાવો છો એ સમયે કેટલા એવા હાનિકારક વાયુ કે જે એનું પ્રમાણ વાતાવરણની અંદર વધે છે, બરોબર છે, જેને આપણે અનિચ્છનીય વાયુ કહીએ છીએ, સલ્ફર બરોબર અને નાઇટ્રોજન બરોબર, આ બંનેનું જે પ્રમાણ છે એ વાતાવરણની અંદર જ્યારે વધે છે, બરોબર, તો એ વધે છે તો એ જે ક્રિયા કે જેને આપણે શું કહીએ છીએ, હવાનું પ્રદૂષણ કહીએ છીએ। અને એ હવાનું પ્રદૂષણ બરોબર એ વાયુ કે જ્યારે હવાની અંદર ભળે છે, હવાની અંદર ભળે છે ત્યારે હવાનું પ્રદૂષણ ફેલાવે છે, અને એ દરમિયાન ઘણી બધી અસરો થાય છે, હાનિકારક અસરો થાય છે, એ હાનિકારક અસરો વિશે આપણે સમજવું છે। તો પહેલા આપણે વાત કરીએ હવાનું પ્રદૂષણ, તો હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી એની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેને હવાનું પ્રદૂષણ કહેવાય છે। કે હવાની અંદર જ્યારે હાનિકારક પદાર્થો બરોબર હાનિકારક વાયુઓ ઉમેરાવાથી હવાની જે ગુણવત્તા છે એની અંદર ઘટાડો થાય છે, અને એ ઘટાડો થવાની જે ક્રિયા જેને આપણે શું કહીએ છીએ, હવાનું પ્રદૂષણ કહીએ છીએ, બરોબર। તો એની વ્યાખ્યા કે હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહેવાય છે। તો મિત્રો, હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થોના દહનથી થાય છે। હવાનું પ્રદૂષણ કોના લીધે થાય છે, તો કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થોના દહનથી એટલે કે સળગવાથી થાય છે। અને આ કોલસો અને પેટ્રોલિયમ એ શું છે, અશ્મિ બળતણ છે। કેવા બળતણ છે, અશ્મિ બળતણ। તો હવાનું પ્રદૂષણ મુખ્યત્વે કોના કોણ કયા કયા પદાર્થોના લીધે થાય છે, તો કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થોના લીધે થાય છે। તો આ અશ્મિ બળતણ એટલે કોલસો અને પેટ્રોલિયમમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી, બરોબર, જ્યારે કોલસો અને પેટ્રોલિયમ બંનેનું દહન થાય છે એટલે બંને સળગે છે, ત્યારે એમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે। એટલે કોલસો અને પેટ્રોલિયમ એના દહનથી શું ઉત્પન્ન થાય છે, તો અરે સોરી, હા, કોલસો અને પેટ્રોલિયમ બંનેના દહનથી શું ઉત્પન્ન થાય છે, તો નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરોબર। ક્યારે ઉત્પન્ન થાય છે, તો જ્યારે કોલસો અને પેટ્રોલિયમ બંનેનું જ્યારે તમે દહન કરો છો, તો એ સમયે કોલસા અને પેટ્રોલિયમમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર બંનેનું શું થાય છે, દહન થાય છે, અને એ બંનેનું દહન થાય છે એટલે શું ઉત્પન્ન થાય છે, તો નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરોબર છે। કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણ એના દહન દ્વારા સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ, જ્યારે કોલસો અને પેટ્રોલિયમ બંનેનું જ્યારે દહન થાય છે એ સમયે ઘણા બધા સળગ્યા વગરના કણો હોય છે, એ સળગ્યા વગરના કણો કે પદાર્થ કે જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ, એ હાઇડ્રોકાર્બન એ ઉપર હવામાં ઉમેરાય છે અને હવાની ગુણવત્તાને ઘટાડે છે। અહીંયા એક શબ્દ આવ્યો હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બન એટલે સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ, જેને આપણે શું કહીશું, હાઇડ્રોકાર્બન। તો એ હાઇડ્રોકાર્બન એ ક્યાં ઉમેરાય છે, હવામાં, પણ ક્યારે ઉમેરાય છે, જ્યારે કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણનું દહન કરો છો, એ સમયે સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ, એ હવામાં ઉમેરાય છે અને હવાની ગુણવત્તાને શું કરે છે, ઘટાડે છે, બરોબર છે। તો આ હવાનું પ્રદૂષણ, હવે એની અસરો જોઈએ, તો ફરી એકવાર રિવિઝ કરી હવાનું પ્રદૂષણ, પહેલી એની વ્યાખ્યા સમજ્યા કે હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહેવાય
છે. હવાનું પ્રદૂષણ એ કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણ એના દહનથી થાય છે. એમાં રહેલા કોલસો અને પેટ્રોલિયમમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર બંનેના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. બરોબર, આ નાઇટ્રોજન અને સલ્ફર ક્યાં રહેલું છે? તો કોલસા અને પેટ્રોલિયમની અંદર રહેલું છે. બરોબર, જ્યારે તમે કોલસા અને પેટ્રોલિયમને સળગાવશો ત્યારે અમારે એના નાઇટ્રોજન અને સલ્ફર બંને સળગશે, અને બંને સળગશે એટલે શું ઉત્પન્ન કરશે? તો સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. ત્રીજી બાબત, તો કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણના દહનથી સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ એ ઉપર હવામાં ઉમેરાય છે અને હવાની ગુણવત્તાને શું કરે છે? ઘટાડે છે. બરોબર છે. તો આપણે હવાના પ્રદૂષણ વિશે વાત કરી, હવે એની અસરો વિશે સમજવું છે. તો અસરોની અંદર પહેલી અસર કે હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ શ્વાસમાં લેવાથી, બરોબર, શ્વાસમાં લેવા એક નુકસાનકારક બાબત છે કે જ્યારે હવાની અંદર જે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉમેરાય છે એવી હવા શ્વાસમાં લેવી એ ખૂબ નુકસાનકારક છે. આવી પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાથી કેન્સર, હૃદય રોગ, એલર્જી, આંખોમાં બળતરા થવી, બરોબર, ફેફસાને લગતા રોગો, દમ, અસ્થમા આવા રોગો થવાની સંભાવના વધે છે. બરોબર, ક્યારે વધે છે? તો જ્યારે આવા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ જ્યારે આપણે શ્વસનમાર્ગની અંદર જશે તો કેન્સર, હૃદય રોગ, એલર્જી, આંખોમાં બળતરા થવી, ચામડીના રોગો, બરોબર, ને એના સિવાયના ઘણા બધા રોગો થવાની સંભાવના વધે છે. તો આ પહેલી એની હાનિકારક અસર. બીજી અસર, સલ્ફર અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડ એ ઘણીવાર વરસાદનું જે પાણી છે એ વરસાદના પાણી સાથે ભળી અને એસિડ વર્ષા કરે છે. બરોબર, હવામાં રહેલા જે સલ્ફર અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એ વરસાદના પાણી સાથે ભળી અને એસિડ વર્ષા કરે છે. આવી એસિડ વર્ષા જો પૃથ્વી પર થાય તો એની અસર ત્વચા પર થાય છે અને ભૂમિ અને પાણીમાં વસતા સજીવો ઉપર પણ એની હાનિકારક અસર થાય છે. બરોબર, જો એસિડ વર્ષા થશે તો ત્વચા ઉપર એટલે કે આપણી ચામડી ઉપર એની અસર થશે અને ભૂમિ અને પાણીમાં રહેતા જે સજીવો છે એની ઉપર પણ હાનિકારક અસર થશે. બરોબર, ત્રીજી બાબત, આ હાઇડ્રોકાર્બન એટલે કે સળગ્યા વગરનો જે કણ જેને આપણે કહ્યું હાઇડ્રોકાર્બન, તો હાઇડ્રોકાર્બન પ્રદૂષકો એ વાતાવરણને કેવું બનાવે છે? ધૂંધળું બનાવે છે. કેવું બનાવે છે? ધૂંધળું બનાવે છે. અને ઘણીવાર શિયાળાની ઋતુમાં તમને ખ્યાલ હશે કે પાણી એટલે કે ઝાકળ એ હવાની સાથે સંગ્રહિત થઈ એટલે કે મિશ્ર થઈ અને ધુમ્મસ બનાવે છે. શું બનાવે છે? ધુમ્મસ. કે જ્યારે શિયાળાની ઋતુમાં સવારે જે પાણી છે એ હવાની સાથે સંગ્રહિત હોય છે જેને આપણે ધુમ્મસ કહીએ છીએ, અને સવારે વહેલા આવા ધુમ્મસના લીધે બરોબર વાહનોનો અકસ્માત થવાનો પણ ભય રહે છે. કેમ? કારણ કે સામેના વાહનો ઘણીવાર દેખાતા નથી. કેમ? કારણ કે વાતાવરણ કેવું બની જાય છે? ધૂંધળું બની જાય છે, એટલે સામે અવરજવર કરતા જે વાહનો છે એ દેખાતા નથી અને ઘણીવાર વાહનોનો અકસ્માત થવાનો પણ ભય રહે છે. બરોબર, તો એની અસરો વિશે આપણે સમજ્યા. એમાં પહેલી અસર ભણ્યા કે હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. આવી જે પ્રદૂષિત હવા જો શ્વાસમાં લેવામાં આવે તો કેન્સર, હૃદય રોગ, એલર્જી અને એના સિવાયના ઘણા બધા રોગો થવાની સંભાવના વધે છે. બીજું, સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એ વરસાદના પાણી સાથે ભળી એસિડ વર્ષા કરે છે અને એ એસિડ વર્ષા થવાથી ત્વચા અને ભૂમિ અને પાણીમાં વસતા સજીવો ઉપર હાનિકારક અસર થાય છે. ત્રીજો મુદ્દો, હાઇડ્રોકાર્બન જેવા પ્રદૂષકો એ વાતાવરણને ધૂંધળું બનાવે છે. સફેદ રંગનું દુધિયા રંગનું ધૂંધળું બનાવે છે. ઘણીવાર શિયાળાની ઋતુમાં પાણી હવા સાથે સંગ્રહિત હોય છે જેને આપણે ધુમ્મસ કહીએ છીએ. બરોબર છે. તો આપણે હવાનું પ્રદૂષણ એટલે શું અને એની અસરો વિશે આપણે અભ્યાસ કર્યો. પેજ નંબર 192 ઉપર આ થિયરી આપેલી છે પાઠ્યપુસ્તકમાં. બરોબર, વાંચી લેજો, સમજી લેજો. ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડીયો છે જ. બરોબર, અને સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો. બરોબર છે. અને આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે આપણે મળીશું.